શ્રી ઓમકાર પરિવાર સુરત દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન ધર્મના ભાઈ બહેનો પોતાના ધર્મ તેમજ પર્યુષણ મહાપર્વ જેવા પવિત્ર દિવસોમાં આરાધનાથી વંચિત ન રહી જાય તે માટે કામગીરી કરવામાં આવી હતી. વિશ્વના ઘણા દેશોમાં જૈન ધર્મ ફેલાયેલું છે. જૈન ધર્મનું પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યું છે ત્યારે વિદેશમાં રહેતા જૈન ધર્મના લોકો પર્યુષણ મહાપર્વ જેવા દિવસોમાં આરાધનાથી વંચિત ન રહી જાય તે માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં શ્રી ઓમકાર પરિવાર સુરત દ્વારા 15 ઓગસ્ટના રોજ વેસુ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના યુવાનો માટે મોટિવેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં યુથ એક્સપ્રેસના સ્થાપક પ્રીત ખંડોરને બોલાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઇવેન્ટ શું છે આવો આપને જોઈએ. મારું નામ પ્રીત ખંડોર છે. આજે વેસુ ખાતે આ ટ્રેનિંગ સેમિનાર કયા પર્પઝથી યોજવામાં આવેલ હતો? જ્યાં સાધુ સાધુ ભગવંતોના સાનિધ્ય નથી મળતા એવા એવા જગ્યાએ આપણા લોકો જૈન યુવાનો જઈને ત્યાં જૈન શાસનની પ્રભાવના કરે, આરાધના કરે અને સારામાં સારી આરાધના કેમ કરી શકે તેના માટે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. કેટલા યુવાનો દ્વારા આ સેમિનારમાં ભાગ લેવામાં આવેલો હતો? 50થી વધુ યુવાનો આ પ્રોગ્રામનો ભાગ લીધો હતો. 50થી વધારે યુવાનો આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. અને તમે આ યુવાનોને શું શીખવ્યું આજે? આજના પ્રોગ્રામમાં લોકોને જ્યારે ઘણા બધા લોકો અચાનક સામે આવે છે તો એમનો ડર કેમ દૂર થાય, પોતાનું પ્રેઝન્ટેશન કઈ રીતે સુધરે, પ્રિપરેશન જે 8 દિવસની પર્યુષણની પ્રિપરેશન કઈ રીતે કરવી, કન્ટેન્ટ કઈ રીતે બનાવવું, પ્રવૃત્તિઓ જે પ્રવૃત્તિઓને કારણે લોકોના જીવન પરિવર્તન કઈ રીતે આવે જેને, અને નાનામાં નાની આરાધનાનું પણ ઇમ્પ્લિમેન્ટેશન લોકો કઈ રીતે કરી શકે અને જીવનમાં એ પોતાના આચાર દ્વારા કેવી રીતે જિંદાશયની પ્રભાવના કરે આ વિષયો સાંકળવામાં આવ્યા હતા. મારું નામ અંજલ પ્રકાશભાઈ વિરવાડિયા છે. આજે આ પ્રીતભાઈ થ્રુ જે સેમિનાર યોજવામાં આવેલ હતો એમાં કેટલા યુવાનોએ ભાગ લીધેલો હતો? આમાં અંદાજિત આપણે 50 યુવાનોએ ભાગ લીધો હતો ઓમકાર પરિવાર સંસ્થાના. આ પર્યુષણ દરમિયાન તમારી ટીમો કયા કયા ક્ષેત્રોની અંદર જાય છે? પર્યુષણ દરમિયાન જ્યાં સાધુ સાધુજી ભગવાન નથી પહોંચી શકતા ત્યાં આરાધના કરવા માટે, એટલે કે રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ, વિધે ભારતના જ્યાં જ્યાં પણ જે તે ક્ષેત્રોમાં જરૂર હોય ત્યાં આપણી ટીમો આપણે મોકલીએ છીએ. છેલ્લા કેટલા વર્ષોથી આ પ્રવૃત્તિ આપના ગ્રુપ થકી થઈ રહી છે? લગભગ અંદાજિત ઓમકાર પરિવાર હસ્તક આપણે 5-1 વર્ષથી આ યુવાનોને મોકલી રહ્યા છીએ. અને ટોટલ કેટલા યુવાનો આ પ્રવૃત્તિની અંદર ભાગ લે છે? ટોટલ આ વર્ષે લગભગ 70 યુવાનો જશે, પણ આમ ઓમકાર પરિવારના મેમ્બર્સ 150 ખરા. આ વખતે COVID-19ની મહામારી ચાલી રહી છે સંપૂર્ણ વિશ્વભરમાં, તો તમારો સંદેશો શું રહેશે આ યુવાનોને, તમે કઈ સેફ્ટીપૂર્વક બહાર મોકલી શકશો? આ વર્ષે અને ગત વર્ષે પણ જ્યારે કોવિડનો મેઇન પહેલો વેવ આવ્યો હતો અને આ વખતે જ્યારે ત્રીજા વેવ આવવાની શક્યતા છે ત્યારે એ બંને વેવમાં સંપૂર્ણપણે તકેદારી રાખીને દરેક યુવાનોને અમે અહીંયાથી મોકલી રહ્યા છીએ. દરેક યુવાનો સંપૂર્ણપણે વેક્સિનેટ છે. દરેક યુવાનોને માસ્ક, સેનિટાઈઝર, સંપૂર્ણ સવલતો શ્રી ઓમકાર પરિવાર સુરત દ્વારા અવેલેબલ કરવામાં આવશે. આ કોરોનાના કપરા સમયની અંદર નાના નાના યુવાનો, જેમ કે 15-17 વર્ષના યુવાનો બી આપના ગ્રુપમાંથી જાય છે 10-10 દિવસ સુધી, તો એ લોકોના ઘર તરફથી તમને કઈ રીતનો સહકાર મળી રહ્યો છે? એકચ્યુઅલી છે ને, આ ધાર્મિક પ્રવૃત્તિ છે તો જ્યારે ઘરે આ વસ્તુનું ખબર પડે છે તો ઉલટાનું છોકરાઓને પ્રોત્સાહન મળે છે કે મારો દીકરો, મારો યુવાન આટલો બધો સક્ષમ છે. અને આ ઓમકાર પરિવાર આ વર્ષે કેટલી ટીમો સાથે આ પર્યુષણની આરાધના યોજવા જઈ રહી છે? આ વર્ષે અંદાજિત 63 ટીમોની ગણતરી કરી.